ઓકે, તો જો અત્યાર સુધી આપણે જે ભણે એ પ્રમાણે, તો અત્યારે જો આપણે જો એટમિક સ્ટ્રક્ચર ભણે જેની અંદરથી પોસિબલી એક ક્વેશ્ચન આવી શકે છે, પ્લસ એની સાથે આપણે પિરિયોડિસિટી ભણ્યા, એમાંથી પોસિબલી તમારા બે ક્વેશ્ચન આવી શકે છે, દેટ મીન તમને 6 માર્ક્સ ત્યાંથી તમે ગેઇન કરશો. કેમિકલ બોન્ડિંગમાંથી તમે એટલીસ્ટ 5 ક્વેશ્ચન તમને મળી રહેશે, દેટ મીન તમે ત્યાંથી 10 માર્ક ગેઇન કરશો, દેટ મીન તમે ઓવરઓલ 16 માર્ક્સનું તમે ઓલરેડી કવર કરી ચૂક્યા છો. અને આપણો જે ક્રેશ કોર્સ છે એનાથી આપણો ટાર્ગેટ એવો છે કે તમે એટલીસ્ટ 100 માર્ક્સ કેમિસ્ટ્રીમાંથી તમે મિનિમમ સ્કોર કરી શકો, રાઈટ? તો હવે જો આ જે ચેપ્ટર છે આજનું એસિડ બેઝ કોન્સેપ્ટ સિમ્પલ ચેપ્ટર છે, આની અંદર ઓલમોસ્ટ બધા થિયોરિટિકલ કોન્સેપ્ટ વધુ છે, બરાબર? તો આમાં જો સિમ્પલી તમે આ જે ચેપ્ટર છે ને જસ્ટ તમે સમજવાની કોશિશ કરશો તો તમારે કોઈ પણ વસ્તુ ગોખવી નહીં પડે, દરેક વસ્તુ તમે આરામથી યાદ રાખી શકશો, રાઈટ? ઓકે, તો જનરલી જો આની અંદર જોવા જઈએ તો જનરલી તમે જોશો કે આની અંદર તમને કોન્સેપ્ટ પ્લસ આની અંદરથી ક્વેશ્ચન તમારા કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન હશે. દેટ મીન તમને જો સિમ્પલ એક થિયરી આપી હશે, પછી એ થિયરીની ઉપરથી તમને ક્વેશ્ચન આરામથી આવડી જશે. સિમ્પલ કોન્સેપ્ટ હોય છે, આની અંદરથી તમને જો જે સેટની અંદર વાત કરું તો પોસિબલી આની અંદરથી તમને 2 ક્વેશ્ચન મળી શકે છે, એનાથી વધુ નહીં મળે, બરાબર? પ્લસ આ જે ચેપ્ટર છે આની આના યુઝથી તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર જીઓસી પણ સમજશો, તો જીઓસીના ક્વેશ્ચન પણ તમારા ત્યાંથી કવર થશે. પ્લસ તમે જે રિએક્શન મેકેનિઝમ છે, રિએજન્ટ કેમિસ્ટ્રી છે, દરેક વસ્તુની અંદર તમારા એસિડ બેઝ કોન્સેપ્ટની જરૂરિયાત પડતી હોય છે, માટે આ ચેપ્ટર તમારું એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કરતાં કે તમારા કોન્સેપ્ટ ઉપર વધુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આપણે સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટ શું છે. તો જે આપણે જનરલી 11-12 અંદરથી આપણે ભણતા હોય છે એ દરેક વસ્તુ આપણે સ્ટાર્ટ કરીએ ત્યાંથી જ. તો સૌ ફર્સ્ટ તમે લખી દો આર્હેનિયસ કોન્સેપ્ટ, આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટ. તો અકોર્ડિંગ ટુ આર્હેનિયસ, તો એસિડ કોને કહેવાય? તો એસિડ એને કહેવાય કે જે તમારા એચ પ્લસને આપે. તો અહીંયા લખી દો ગિવ્સ એચ પ્લસ, એસિડ ગિવ્સ એચ પ્લસ. અને બેઝ કોને કહેવાય? તો એવો બેઝ કે જે તમારા ઓએચ માઇનસ આપતું હોય. તો ગિવ્સ લખી દો અહીંયા, ગિવ્સ ઓએચ માઇનસ, ગિવ્સ ઓએચ માઇનસ ઇન વોટર, બરાબર છે? તો વોટરની અંદર એવો કોઈ પણ એસિડ હોય જે એચ પ્લસ આપે એને એસિડ કહેવાય, ઓએચ માઇનસ આપે એને તમારો બેઝ કહેવાય. જ્યારે એના પછી એક નવો કોન્સેપ્ટ આવ્યો જેને આપણે જસ્ટ વેઇટ, ઓકે, એના પછી નેક્સ્ટ તમારો કોન્સેપ્ટ આવ્યો બ્રોન્સ્ટેડ એન્ડ લોરી કોન્સેપ્ટ, બરાબર છે? તો બ્રોન્સ્ટેડ એન્ડ લોરીએ એના પછી અલગ તમારી ડેફિનેશન આપી, તો એ પણ તમે જરા લખી દો. બ્રોન્સ્ટેડ, બ્રોન્સ્ટેડ, બ્રોન્સ્ટેડ લોરી કોન્સેપ્ટ, બ્રોન્સ્ટેડ લોરી કોન્સેપ્ટ. તો અકોર્ડિંગ ટુ ધીસ કોન્સેપ્ટ એસિડની ડેફિનેશન શું થાય? તો અકોર્ડિંગ ટુ ધીસ કોન્સેપ્ટ એસિડ એને કહેવાય જે તમારો એચ પ્લસ આપે, કોને કહેવાય? એચ પ્લસ આપે. અને બેઝ એને કહેવાય જે તમારો એચ પ્લસને એક્સેપ્ટ કરે. બેઝ કોને કહેવાશે? એચ પ્લસ એક્સેપ્ટ કરે, બરાબર? આઈ થિંક આજે થોડો ઇશ્યુ, લેપટોપનો ઇશ્યુ વધુ છે. ઓકે, તો આને કહેવાશે તમારો બેઝ. અવાજ કપાય છે, મારો અવાજ કપાય છે? ટેક્સ્ટ મેસેજમાં મેસેજ આવ્યો. કોઈ એક ટેક્સ્ટ મેસેજ કરશે, મારો અવાજ કપાય છે? કોઈ એક સ્ટુડન્ટ મને મેસેજ કરશે, મારો અવાજ કપાય છે? ઓકે, હવે આવે છે. ઓકે, તો અકોર્ડિંગ ટુ બ્રોન્સ્ટેડ એસિડ એને કહેવાય જે તમારો એચ પ્લસ તમારો શું કરતો હોય? ડોનેટ કરતો હોય. એચ પ્લસ તમારો ડોનેટ કરતો હોય, અને જે બેઝ એને કહેવાય જે તમારો એચ પ્લસ એક્સેપ્ટ કરતો હોય, બરાબર છે? તો આ દરેક કોન્સેપ્ટ તમારા સિમ્પલ છે એ જાણવા જરૂરી છે આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલાં. એના પછી નવો એક કોન્સેપ્ટ આવે તમારો, એ છે તમારો લ્યુઇસ એસિડ બેઝ કોન્સેપ્ટ. તો ટાઇટલ લગાવી દો, લ્યુઇસ એસિડ બેઝ કોન્સેપ્ટ, લ્યુઇસ એસિડ બેઝ કોન્સેપ્ટ. તો અમને એક નવી જ ડેફિનેશન આપી. અકોર્ડિંગ ટુ લ્યુઇસ, એસિડ એને કહેવાય જે ઇલેક્ટ્રોન પેર એક્સેપ્ટ કરે. લખી દો, એક્સેપ્ટ ધી ઇલેક્ટ્રોન પેર, એક્સેપ્ટ ધી ઇલેક્ટ્રોન પેર. જે ઇલેક્ટ્રોન પેરને એક્સેપ્ટ કરે અને તમારા એસિડ કીધા, અને બેઝ એને કીધા કે જે ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે. તો અહીંયા લખી દો, ડોનેટ્સ ધી ઇલેક્ટ્રોન પેર, ડોનેટ્સ ધી ઇલેક્ટ્રોન પેર, એને કહેવાય તમારા બેઝ કહેવાય, બરાબર છે? તો ત્રણે ત્રણ ડેફિનેશન તમારી ખૂબ જ સિમ્પલ છે. આ જનરલી તમે જોવા જશો તો તમને ઇન્ટરવ્યૂઝમાં વધુ પૂછે છે, બાકી એક્ઝામમાં આવું તમને ના પૂછે. હા, એ રીતે પૂછી શકે તમને કે વિચ ઓફ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ઇઝ ટ્રુ અબાઉટ ધી એસિડ બેઝ થિયોરી, એ પ્રમાણે, રાઈટ? તો આ સિમ્પલ કોન્સેપ્ટ છે. હવે આપણે કેટલાક સમજીએ નોન મેટલ ઓક્સાઇડ અને એની પ્રોપર્ટી સમજીએ. તો ટાઇટલ લગાવી દો, એસિડિક કેરેક્ટર ઓફ ઓક્સાઇડ ઓફ નોન મેટલ્સ.
एसिडिक कैरेक्टर ऑफ ऑक्साइड्स ऑफ नॉन मेटल, ऑक्साइड ऑफ नॉन मेटल। नॉन मेटल में कोण आवशे आपड़ा, एक तमारो कार्बन होई शके, नाइट्रोजन होई शके, तमारो सल्फर होई शके। तो आना जे तमारा ऑक्साइड हशे, केवा हशे, तमारा एसिडिक इन नेचर। तो हवे हूँ तमने सीम्पल एक्जाम्पल साथ समझाऊँ, तो मान लो मारी जोड़े कार्बन डाइऑक्साइड है, तो हूँ ऑक्साइड बनाई सकूँ, क्या बन सो सीओ टू बन सब। आज सीओ टू ऑक्साइड है, तमारो केवो हशे, एसिडिक इन नेचर हशे। केवी रीते? तो जो हूँ सीओ टू नी तमारी वॉटर जोड़े रिएक्शन करीश, ज्यारे सीओ टू नी ज्यारे तमारी वॉटर जोड़े रिएक्शन करीश, तो एवा टाइम में शू थशे? तो एवा टाइम में सीम्पली तमारो एच टू सीओ थ्री बन सब, एच टू सीओ थ्री। हवे आ एच टू सीओ थ्री केवो छे? तमारो एसिडिक इन नेचर छे। केवो छे? तमारो एसिडिक इन नेचर छे, बराबर। ज्यारे बीजो तमने एक लई लो नॉन मेटल नो ऑक्साइड, फॉर एक्जाम्पल मानी लो मारी जोड़े पी फोर ओ टू, पी फोर ओ टेन छे। तो सीम्पली हूँ जो आनी पण तमारी वॉटर जोड़े रिएक्शन करीश, तो शू बन सब? तो आनी तमने वॉटर जोड़े रिएक्शन करीश, तो मानी लो अहीं हूँ थोड़ो बेलेंस इक्वेशन करवा माटे अहीं सिक्स लगावी दऊं छूं, तो अहीं थशे तमारो फोर एच थ्री पी ओ फोर, फोर एच थ्री पी ओ फोर थई जशे। અને આ કેવો છે? તમારો ટ્રાયપ્રોટિક એસિડ। કેવો છે? તમારો ટ્રાયપ્રોટિક એસિડ। તો આપણે ઓવરઓલ એવું કહી શકીએ કે આપણા જે નોન મેટલ છે, કાર્બન છે, ફોસ્ફરસ છે, સલ્ફર છે, નાઇટ્રોજન છે, તે બધા જે નોન મેટલ્સ છે, એને જ્યારે તમે વોટરની અંદર ડિઝોલ્વ કરો એટલે તમને એક એસિડિક કમ્પાઉન્ડ બનાવી દે। માટે ઓવરઓલ તમને જો ટ્રુ અને ફોલ્સ સેન્ટેન્સવાળો ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમને આ રીતે બની શકે છે, બરાબર। જસ્ટ વેટ, ओके। तो जो बीजो एक तमने एक्जाम्पल आपूँ, सीम्पली मान लो तमने एन टू, ओके मैसेज आवे सर, अवाज कपाय छे, हाँ आजे थोड़ो नेटवर्क इश्यू छे, नेटवर्क इश्यू छे थोड़ो आजे, एटले बेन थोड़ो कपासे, ओके। रेकॉर्डेड सेशन में कम्प्लीट आवशे, डोंट वरी, अत्यारे थोड़ो कदाच आना लीधे नेटवर्क नो प्रॉब्लम छे आजे, तो एना लीधे कपासे एना माटे, सॉरी, ओके। तो थोड़ूक एडजस्ट करजो अने पीडीएफ सेक्शन में तमने मिली जैसे आम, राइट। चलो हमें बात करिए बीजो कोई तमने ऑक्साइड ले लो, मान लो हूँ तमने एन टू ओ फाइव ले लू छूँ, तो एन टू ओ फाइव ने तमे सीम्पली तमे वॉटर जोड़े रिएक्शन कराओ, देट मीन तमे वॉटर की अंदर जैसे तमे डिजोल्व कराशो, तो आमाथी शू बनशे? तो आमाथी बनशे तमारू टू एच एन ओ थ्री, टू एच एन ओ थ्री, बराबर छे। आ पण केवो छे? तमारो एसिडिक इन नेचर छे, एसिडिक इन नेचर छे। तो ओवरऑल આપણે એટલું સમજી લેવાનું કે જે તમારા નોન મેટલના ઓક્સાઇડ છે, તમારે કેવા છે? એસિડિક ઇન નેચર હશે, બરાબર। જ્યારે તમારા જે મેટલના ઓક્સાઇડ છે, કેવા હશે? તમારા બેઝિક ઇન નેચર। તો બીજું એક સેન્ટેન્સ લખી દો, ઓક્સાઇડ્સ ઓફ મેટલ્સ, ઓક્સાઇડ્સ ઓફ મેટલ આર બેઝિક ઇન નેચર, ઓક્સાઇડ્સ ઓફ મેટલ આર બેઝિક ઇન નેચર, બરાબર। કેવી રીતે? ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે સોડિયમ નો ઓક્સાઇડ પડ્યો છે, જસ્ટ વેઇટ, સોડિયમ નો ઓક્સાઇડ પડ્યો છે, એની હું તમને સિમ્પલી વોટર જોડે રિએક્શન કરાવું, તો શું થશે? વોટરની અંદર ડિઝોલ્વ કરાવીશ, તો શું બની જશે? મારું ટુ એનએ ઓએચ બની જશે। હવે આપણને ખબર છે એ પ્રમાણે જે તમારો એનએ ઓએચ છે, કેવો છે? તમારો બેઝિક ઇન નેચર છે। કેવો છે? તમારો બેઝિક ઇન નેચર છે। તો સિમ્પલી તમારો જે અહીંયા સોડિયમ ઓક્સાઇડ છે એ પણ કેવો થઈ જશે? તમારો બેઝિક ઇન નેચર થઈ જશે, બેઝિક ઇન નેચર થઈ જશે, રાઈટ। સિમિલરલી માની લો હું તમને બીજો કોઈ લઈ લો, ફોર એક્ઝામ્પલ માની લો હું તમને સી એસ ટુ ઓ લઈ લઉં, સી એસ ટુને જ્યારે હું વોટરની અંદર ડિઝોલ્વ કરીશ તો શું બનશે? તો સી એસ ટુને જ્યારે હું વોટરની અંદર ડિઝોલ્વ કરીશ એટલે મને બનશે સી એસ ઓ એચ બનશે, રાઈટ। તો આ પણ શું છે? તમારા મેટલ ઓક્સાઇડ, આ શું છે? તમારા મેટલ ઓક્સાઇડ છે। સિમિલરલી હું તમને વાત કરું, માની લો તમારી જોડે છે કેલ્શિયમ ઓક્સાઇડ, સી એસ ઓ છે, બરાબર। તો આની સિમ્પલી તમને વોટર જોડે તમે જ્યારે એને ડિઝોલ્વ કરશો તો બની જશે તમારું સી એચ ઓ એચ ટ્વાઇસ બની જશે, અને આ પણ કેવો છે? તમારો બેઝિક ઇન નેચર। કેમ? કેમ કે તમારા ઓ એચ માઇનસને તમારે પ્રોડ્યુસ કરે છે, અહીંયા આવશે તમારો બેઝિક ઇન નેચર। તો ઓવરઓલ તમારા જે મેઇન વસ્તુ છે, તમારો જે મેઇન કોન્સેપ્ટ છે, તમે લખી દો કે તમારા જે મેટલના ઓક્સાઇડ્સ છે તમારા, જસ્ટ વેઇટ વેઇટ, આજે લેપટોપ પણ બહુ હેંગ થાય, ઓકે। તો ઓવરઓલ તમે અહીંયા સમરી તરીકે લખી દો, તો સમરીમાં લખી દો મેટલ ઓક્સાઇડ્સ, મેટલ ઓક્સાઇડ્સ, મેટલ ઓક્સાઇડ્સ બેઝિક, નોન મેટલ ઓક્સાઇડ,
નોન મેટલ ઓક્સાઇડ્સ, એસિડિક, બસ આ જ મેઇન કોન્સેપ્ટ છે તમારું. અને એક્ઝામની અંદર તમને એસિડિક અને બેઝિક કેવી રીતે તમે ફાઇન્ડ આઉટ કરવાના એ વસ્તુ તમને ત્યાં પૂછતા હશે, રાઈટ? ઓકે, હવે ન્યૂ ટાઇટલ લગાવી દો તમે, બેઝિક કેરેક્ટર ઓફ NH3, NH, NH2 અને NH2OH, બરાબર? બેઝિક કેરેક્ટર ઓફ NH3, NH2, NH2, NH2OH. તો જુઓ આ તમારા બેઝિક છે, એસિડિક છે, કેવી રીતે ખબર પડશે? તો અકોર્ડિંગ ટુ આપણા જે લોરી કોન્સેપ્ટ છે, બ્રોન્સ્ટેડ કોન્સેપ્ટ, એના પ્રમાણે શું છે, જેની જોડે લોન પેર પ્રેઝન્ટ હોય એ બધે કેવા હોય તમારા બેઝિક ઇન નેચર. તો અહીંયા જુઓ તમે સિમ્પલી તમારી જોડે અહીંયા નાઇટ્રોજન છે, એના પર તમારા લોન પેર્સ પ્રેઝન્ટ છે, બરાબર? તો સિમ્પલી શું થઈ જશે, તમારા બેઝિક ઇન નેચર. તો જ્યારે તમે NH3ની તમે જ્યારે H+ જોડે રિએક્શન કરાવશો, મતલબ જ્યારે તમે એસિડ જોડે રિએક્શન કરાવશો, તો તમારી જોડે બનશે NH4+ બનશે. જ્યારે આની તમે H+ જોડે રિએક્શન કરાવશો તો તમારું બનશે NH2 NH3 પ્લસ NH2 NH3 પ્લસ બનશે. અને જ્યારે તમે આની તમે જ્યારે રિએક્શન કરાવશો ત્યારે બનશે તમારું NH3OH+, બરાબર? મેઇન કોન્સેપ્ટ ક્યાં છે? તો મેઇન કોન્સેપ્ટ છે તમારો અહીંયા, આ જે તમારો NH2 છે, અહીંયા તમારો OH છે, તો આની અંદરથી મોર ઇલેક્ટ્રોનેગેટિવ કોણ છે? અહીંયા તમારો ઓક્સિજન કેવો છે? તમારો મોર ઇલેક્ટ્રોનિગેટિવ. માટે શું થઈ જશે? બાઉન્ડ ઇલેક્ટ્રોન્સ જસ્ટ ઓકે બાઉન્ડ ઇલેક્ટ્રોન ટાઇટલી. હવે જ્યારે ઇલેક્ટ્રોન તમારે ટાઇટલી બાઉન્ડ કરશે એટલે શું થશે તમારું, એ લેસ બેઝિક થઈ જશે. અને લેસ બેઝિક થઈ ગયો ધેટ મીન અહીંયા જે તમારો NH2 છે એ હશે તમારો મોર બેઝિક. ધેટ મીન અહીંયા તમારી બેઝિક સાઇડ કઈ થશે? અહીંયા તમારી બેઝિક સાઇડ થશે તમારી NH2. તો અહીંયા લખી દો આ તમારી બેઝિક સાઇડ થઈ જશે, ક્લિયર? તો જ્યારે પણ તમારી જોડે નાઇટ્રોજન અને ઓક્સિજન બંને જ્યારે તમારી જોડે સિસ્ટમની અંદર પ્રેઝન્ટ હોય તો તમારે સિમ્પલી શું કરવાનું, તમારો જે પ્રોટોન છે નાઇટ્રોજન ઉપર લગાવવાનું, કારણ કે આ કેવો છે, તમારો મોર બેઝિક છે, બરાબર? તો એક આ વસ્તુ તમે યાદ રાખજો. આ દરેક કોન્સેપ્ટનો યુઝ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની રિએક્શન્સની અંદર કરવાનો છે, બરાબર? રાઈટ. હવે જો આ રહેણી હશે, દરેક વસ્તુ ઘણી બધી કીધી, હવે મેઇન વસ્તુ પ્રોબ્લેમ ક્યાં આવી, તો એની લિમિટેશન્સમાં. કારણ કે જે આપણો આર્હેનિયસ કોન્સેપ્ટ હતો એ પૂરેપૂરો તમારો બધી જ વસ્તુને એક્સપ્લેન નહોતો કરી શકતો, એની પણ કેટલીક લિમિટેશન્સ હતી. અને ક્વેશ્ચન્સ તમારો અહીંથી બને છે જીસેટ માટેનું, કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ લિમિટેશન ઓફ આર્હેનિયસ કોન્સેપ્ટ. તમને 3-4 સેન્ટેન્સ આપી દીધા હોય અને પછી એમાંથી એક સેન્ટેન્સ તમારે પસંદ કરવાનું હોય, બરાબર છે? તો એવા કેસની અંદર તમારે સિમ્પલી તમારે આ થિયરી તમને ખબર હોવી જોઈએ. તો ટાઇટલ લગાવી દો, લિમિટેશન ઓફ આર્હેનિયસ કોન્સેપ્ટ. લિમિટેશન્સ ઓફ આર્હેનિયસ કોન્સેપ્ટ. તો જો આર્હેનિયસના જે લિમિટેશન છે એની જો ફર્સ્ટ વાત કરીએ, તો આ જે તમારો રૂલ છે ઓનલી તમારી વોટર સિસ્ટમ માટે છે. દેટ મીન તમારો કોઈ પણ સિસ્ટમ હશે એની અંદર ઓનલી જો તમારી સોલ્વન્ટ એઝ અ વોટર હશે તમારો, તો જ તમે એસિડ બેઝ કન્સેપ્ટને તમે એપ્લાય કરી શકશો. માટે અહીંયા તમે લખી દો, લિમિટેડ ટુ એક્વાસ સોલ્યુશન ઓનલી. ફરીથી બોલું છું, આજે તમારો આર્હેનિયસ કોન્સેપ્ટ છે તમારો ઓનલી વોટર માટે જ એપ્લિકેબલ છે, મતલબ વોટર એઝ અ સોલ્વન્ટ હોય તો જ તમે એસિડ બેઝ કોન્સેપ્ટને અહીંયા તમે એક્સપ્લેન કરી શકો છો. બાકી વસ્તુ માટે તમે એસિડ બેઝ કોન્સેપ્ટને એપ્લાય નથી કરી શકતા. જ્યારે ગેશિયસ સિસ્ટમ માટે પણ તમે નથી કરી શકતા. તો અહીંયા લખી દો, નોટ એપ્લિકેબલ ફોર ગેશિયસ સિસ્ટમ. મતલબ તમારી ગેશિયસ સિસ્ટમ માટે પણ તમારે આ એપ્લિકેબલ નથી. મતલબ એવા એસિડ કે જે ગેસ ફેઝની અંદર એસિડિક છે, એવા બેઝ કે જે તમારા ગેસ ફેઝની અંદર બેઝિક છે, એને પણ તમારો આર્હેનિયસ એક્સપ્લેન નથી કરી શકતો, બરાબર? અને થર્ડ પોઈન્ટ છે તમે તો લખી દો, નોન એક્વાસ સોલ્વન્ટ. નોન એક્વાસ સોલ્વન્ટનો મતલબ શું થયો, કે સોલ્વન્ટ અધર ધેન અ વોટર. એ લખી દો, સોલ્વન્ટ અધર ધેન વોટર અધર ધેન
વોટર. તો વોટર સિવાયના જે તમારા સોલવન્ટ છે એને કહેવાય તમારા નોન એક્વાસ સોલવન્ટ. તો જે તમારો આર્હેનિયસ એસિડ બેઝ કોન્સેપ્ટ છે એ તમારા નોન એક્વા સિસ્ટમને પણ એક્સપ્લેન નથી કરી શકતો. જો તમે નોન એક્વા સિસ્ટમની વાત કરો તો એના એક્ઝામ્પલ કયા? તો અહીંયા તમે નોન એક્વા સિસ્ટમના તમારા એક્ઝામ્પલ છે તમારું NH3 લિક્વિડ, મતલબ લિક્વિડ અમોનિયા. પછી નેક્સ્ટ છે તમારું SO2 લિક્વિડ. સલ્ફર ડાયોક્સાઇડ તમારો લિક્વિડ સ્ટેટમાં હોય ત્યારે એ પણ એઝ અ નોન એક્વા સોલ્વન્ટ યુઝ થાય. પછી આવે છે તમારું N2O4 લિક્વિડ સિસ્ટમ, એ પણ તમારો નોન એક્વા સોલ્વન્ટ છે. પછી નેક્સ્ટ છે તમારો H2SO4, એ પણ એઝ અ લિક્વિડમાં તમે નોન એક્વા સોલ્વન્ટ તરીકે એને તમે કન્સિડર કરી શકો છો. તો આવા ઘણા બધા એક્ઝામ્પલ છે અને આનો યુઝ આપણે આગળ કરવાનું છે. જો તમે CSI નેટ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરો તો આ તમારું મોસ્ટ IMP છે, બરાબર? તો CSI નેટ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા આ મોસ્ટ IMP સિસ્ટમ છે, તમારી નોન એક્વાસ સિસ્ટમ, બરાબર? તો આમાંથી તમારો CSI નેટમાં એક ફાઇનલ 4 માર્ક્સનો એક તમને ક્વેશ્ચન દરેક વખતે જોવા મળતો હોય છે, બરાબર? હજુ પણ એની એક લિમિટેશન છે કે આ જે તમારો આર્હેનિયસ છે તમારો એમ્ફોટેરિક ઓક્સાઇડ અને એના હાઇડ્રોક્સાઇડને પણ એક્સપ્લેન નથી કરી શકતો. તો અહીંયા નેક્સ્ટ તમે લખી દો, નો એક્સપ્લેનેશન ઓફ એમ્ફોટેરિક ઓક્સાઇડ્સ એઝ વેલ એઝ હાઇડ્રોક્સાઇડ. તો આનો મતલબ શું થયો કે એવા ઓક્સાઇડ કે જે તમારા એમ્ફોટેરિકનો મતલબ શું થયો? તો એમ્ફોટેરિકનો મતલબ થયો તમારો, તો એ તમારો એઝ અ એસિડિક પણ કામ કરી શકે, તમારો એસિડ તરીકે પણ કામ કરી શકે અને એઝ અ બેઝ તરીકે પણ કામ કરી શકે. તો આ જ્યારે બંને સિસ્ટમ જ્યારે એની અંદર પ્રેઝન્ટ હોય, બંને બિહેવિયર પ્રેઝન્ટ હોય, તો એને આપણે સિમ્પલી શું કહેતા હોય છે? એમ્ફોટેરિક ઇન નેચર. તો એક્ઝામની અંદર તમને એવું પૂછી શકે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ એમ્ફોટેરિક હાઇડ્રોક્સાઇડ અથવા એમ્ફોટેરિક ઓક્સાઇડ. તો એ વખતે તમને ખબર હોવા જોઈએ કયા કયા આવે. તો હાલ જ આપણે એક્ઝામ્પલ લખી દઈએ. તો અહીંયા એક્ઝામ્પલની અંદર તમે લખી દો, એક છે તમારો BEO ZNO AL2O3, નેક્સ્ટ છે તમારો SNO PBO CR2O3, બરાબર? તો બાકીના એક્સેટ્રા આ પ્રમાણે લખી દો. તો આ જે તમને મેં એક્ઝામ્પલ અત્યારે બતાવ્યા છે બધા જ એક્ઝામ્પલ કેવા છે? તમારા એમ્ફોટેરિક ઇન નેચર, મતલબ આ એઝ અ એસિડ પણ કામ કરી શકે છે એન્ડ એઝ અ બેઝ તરીકે પણ કામ કરી શકે છે. હજી એક પોઈન્ટ તમારે નોટ કરવાનો છે કે જે તમારા એમ્ફોટેરિક ઓક્સાઇડ છે અથવા હાઇડ્રોક્સાઇડ છે એ વોટરની અંદર ઇનસોલ્યુબલ હોય છે. તો અહીંયા તમે એક ટાઇટલ લગાવી દો, અહીંયા જસ્ટ વેઇટ, આપણે કલર ચેન્જ કરી દઈએ. તો ટાઇટલ લગાવી દો અહીંયા, તો એમ્ફોટેરિક હાઇડ્રોક્સાઇડ્સ એન્ડ ઓક્સાઇડ્સ આર વોટર ઇનસોલ્યુબલ, બરાબર? એક આ પણ તમને ટ્રુ ઓર ફોલ્સ વાળા ટાઈપના ક્વેશ્ચનની અંદર પૂછી શકે છે, બરાબર? તો સિમ્પલી આપણે જો આના હાઇડ્રોક્સાઇડની વાત કરીએ તો કેવી રીતે બનશે? તો આ તમારો જે BEO છે એનો હાઇડ્રોક્સાઇડ કેવી રીતે બનશે? તમારો BEOH2 બનશે જ્યારે તમે એને વોટરની અંદર ડિઝોલ્વ કરશો. વોટરની અંદર જ્યારે તમે BEO નાખશો એટલે શું થશે? BEOH2 થઈ જશે, બરાબર? કારણ કે આ તો વોટર ઇનસોલ્યુબલ છે. તો આ થઈ ગયો એનો એમ્ફોટેરિક હાઇડ્રોક્સાઇડ. એ જ પ્રમાણે જો તમે ZNOની વોટર જોડે રિએક્શન કરાવશો તો તમારો બનશે ZNOH2 બનશે. એ જ પ્રમાણે જો તમે AL2O3ની જ્યારે તમે વોટર જોડે રિએક્શન કરાવશો ત્યારે બનશે તમારો AlOH3 times, બરાબર? તો આવા કેસમાં આજે તમારા હાઇડ્રોક્સાઇડ છે એ તમારા કેવા થઈ જશે? વોટર ઇનસોલ્યુબલ, અને બંને જ બિહેવિયર તમારા શો કરતા હોય છે, બરાબર? તો જો બંને બિહેવિયર કેવી રીતે શો કરતા હોય છે તો એની આપણે રિએક્શન્સ પણ કરવી પડે. કદાચ એક્ઝામની અંદર રિએક્શન તમને પૂછી જાય તો તમને ખબર હોવી જોઈએ કે રિએક્શન કેવી રીતે આપશે. તો ચલો આપણે એક રિએક્શન પણ લખી દઈએ એમ્ફોટેરિક હાઇડ્રોક્સાઇડની અને ઓક્સાઇડની પણ બંને. સિમ્પલી માની લો મારી જોડે બેરિલિયમ ઓક્સાઇડ પ્રેઝન્ટ છે અને આની રિએક્શન હું સિમ્પલી તમારી HCl જોડે કરાવું છું. ફોર એક્ઝામ્પલ માની લો 2HCl જોડે કરાવું છું જસ્ટ ટુ બેલેન્સ અવર ઇક્વેશન. તો અહીંયા શું બનશે? તો અહીંયા તમારું બનશે BeCl2 બનશે અને સાથે સાથે તમારું વોટર મોલિક્યુલ રિમૂવ થશે. હવે આપણે જે આખી રિએક્શન છે કમ્પ્લીટલી એનાલાઇઝ કરીએ તો આપણને ખબર છે આ શું છે? તમારું એસિડ છે. તો એસિડની અહીંયા તમે રિએક્શન કરીને શું મળ્યું તમને? અહીંયા એક મળ્યું તમને વોટર મોલિક્યુલ મળ્યો અને બીજો મળ્યો તમને અહીંયા સોલ્ટ મળ્યો, બરાબર? અહીંયા શું મળ્યું તમને? સોલ્ટ મળ્યું. તો સોલ્ટ મળ્યું તો અહીંયા આ શું હશે તમારું? એઝ અ બેઝ.
તો જ્યારે તમે BeO ની જ્યારે તમે HCl જોડે રિએક્શન કરી તો તમારો જે BeO છે એઝ અ બેઝ તરીકે બિહેવિયર કર્યું. હવે સિમ્પલી હું આનાથી થોડું ઓપોઝિટ પણ એક વસ્તુ લગાવી જોઉં. તો માની લો હું તમને BeO છે તમારો, BeO ની જ્યારે હું તમારી OH માઇનસ જોડે રિએક્શન કરાવું, ફોર એક્ઝામ્પલ માની લો 2OH માઇનસ જોડે રિએક્શન કરાવું છું ઇન ધી પ્રેઝન્સ ઓફ વોટર, તો આવા કેસની અંદર તમારું બની જશે અહીંયા BeOH 4 times, BeOH 4 times બરાબર, અને બાર બનશે તમારો 2 માઇનસ, કારણ કે અહીંયા બે એક્સ્ટ્રા OH માઇનસ આવે છે, ડેટ મીન અહીંયા 12OH માઇનસ થઈ જશે બરાબર. તો આ તમારી રિએક્શન થઈ ગઈ, આ તમારી પ્રોડક્ટ બની ગઈ. તો અહીં જુઓ તમારું આ શું છે, તમારું બેઝ છે, OH માઇનસ શું છે તમારું અહીંયા બેઝ છે. હવે બેઝ છે તો BeO શું થઈ ગયું તમારું, એઝ અ એસિડ કામ કરશે. તો આ BeOએ શું કર્યું તમારું, એઝ અ એસિડ કામ કર્યું. તો ઓવરઓલ તમારે અહીંયા એક પ્રોડક્ટ બની, અને આ પ્રોડક્ટનું તમારે નામ ઇમ્પોર્ટન્ટ છે. આનું નામ તમે લખી દો બેરીલેટ, શું નામ થશે તમારું અહીંયા બેરીલેટ થઈ જશે. ક્લિયર? રાઈટ. હવે સિમ્પલી હું કરું છું બીજો એક એમ્ફોટેરિક ઓક્સાઇડ લઉં, ફોર એક્ઝામ્પલ માની લો હું ઝિંક ઓક્સાઇડ લઉં, એની પણ HCl જોડે રિએક્શન કરાવો. સ્પીડમાં તમે જાતે બનાવવાનો ટ્રાય કરો કે કેવી રીતે તમે પ્રોડક્ટ બનાવો છો. તો ટ્રાય કરો ઝિંક ઓક્સાઇડની તમે HCl જોડે રિએક્શન કરાવો, ZnOની તમે રિએક્શન કરાવો 2HCl જોડે, ZnO પ્લસ 2HCl, પ્રોડક્ટ શું બનશે? તો અહીંયા પ્રોડક્ટ બનશે તમારી ઝિંક ક્લોરાઇડ બનશે, એની સાથે બનશે તમારી H2O. શું બનશે તમારું અહીંયા? H2O બનશે. તો અહીંયા આ શું છે તમારું? એસિડ છે. તો અહીંયા સિમ્પલી આ શું થઈ જશે તમારો? બેઝિક ઇન નેચર થઈ જશે. કેવો થઈ જશે તમારો? અહીંયા બેઝિક ઇન નેચર થશે. સિમિલરલી હું શું કરું, ZnOની OH માઇનસ જોડે પણ રિએક્શન કરાવું. તો ZnOની જ્યારે મેં OH માઇનસની રિએક્શન કરાવી ઇન ધ પ્રેઝન્સ ઓફ વોટર, તો મને અહીંયા મળી ગયું ZnOH 4 times અને 12 2 માઇનસ બરાબર. તો આ જે રિએક્શન છે અહીંયા તો સિમ્પલ છે, પણ આનું નામ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. તો આનું નામ છે તમારું ઝિંકેટ. નામ શું છે તમારું? ઝિંકેટ. તો આ નામ એનું ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં તમને નામ પૂછી શકે છે. રાઈટ. હવે સિમ્પલી શું કરું છું હું, એલ્યુમિનિયમના ઓક્સાઇડ લઉં તમારો અને એની HCl જોડે રિએક્શન કરાવું બરાબર. તો અહીંયા કેવી રીતે થશે? હા, એના પહેલાં અહીંયા તમે એક વસ્તુ લખી દો કે આ તમારો બેઝ છે, તમારો આ તમારો બેઝ છે. તો અહીંયા આ શું થઈ ગયો તમારો? એસિડ થઈ ગયો. તો અહીંયા તમારો જે ઝિંક ઓક્સાઇડ છે એને બંને રીતે કામ કર્યું, એકવાર તમારું એઝ અ એસિડિક રીતે કામ કર્યું, એકવાર તમારું એઝ અ બેઝિક રીતે કામ કર્યું. તો ઓવરઓલ આપણો જે ઝિંક ઓક્સાઇડ છે કેવું થઈ ગયું તમારો? અહીંયા એમ્ફોટેરિક ઇન નેચર થઈ ગયું. કેવું થઈ ગયું? અહીંયા એમ્ફોટેરિક ઇન નેચર થઈ ગયું. બંને બિહેવિયર શો કરે છે. ક્લિયર? અને એમાંથી બનશે તમારું ઝિંકેટ જ્યારે તમે OH માઇનસ જોડે રિએક્શન કરાવશો. આ ટાઈપના ક્વેશ્ચન કોપી એન્ડ પેસ્ટ તરીકે તમારા પૂછાઈ શકે છે. ક્લિયર? રાઈટ. ચલો એક બીજી આપણે રિએક્શન કરીએ એલ્યુમિનિયમની. તો અહીંયા હું તમને સિમ્પલી શું કરું, એલ્યુમિનિયમનો ઓક્સાઇડ આપી દઉં. હવે આ જે એલ્યુમિનિયમનો ઓક્સાઇડ છે એની હું HCl જોડે રિએક્શન કરાવું, HCl જોડે રિએક્શન કરાવું તો મને મળશે AlCl3 બરાબર. તો અહીંયા હું રિએક્શનને કમ્પ્લીટ બેલેન્સ નથી કરતો, સિમ્પલી તમને ડાયરેક્ટ પ્રોડક્ટ બનાવીને આપી દઉં છું. તો અહીંયા તમારો એલ્યુમિનિયમના ઓક્સાઇડની જ્યારે HCl જોડે રિએક્શન કરાવશો તો તમારો AlCl3 બનશે, એની સાથે તમારો વોટર મોલિક્યુલ પણ અહીંયાથી તમારો રિલીઝ થતો હશે. જ્યારે તમે આની OH માઇનસ જોડે રિએક્શન કરાવશો તો તમારો અહીંયા સિમ્પલી બનશે AlOH 4 times માઇનસ. રાઈટ. હવે આનું જે તમારું નામ છે એ તમારું એલ્યુમિનેટ. તો આ એલ્યુમિનેટનું નામ તમારું ઇમ્પોર્ટન્ટ છે કે એલ્યુમિનેટનું ફોર્મ્યુલા શું છે. ક્લિયર? તો હવે એલ્યુમિનેટનો ફોર્મ્યુલા ઘણી વાર તમને આ રીતે પણ આપી શકે છે ને એક્ઝામની અંદર, જો તમને આ રીતે આપતું હોય, ફોર એક્ઝામ્પલ માની લો તમને આ પ્રમાણે આપ્યું, AlOH 4 times dot 2H2O. તો આ પ્રમાણે તમને આપ્યું હોય તો પણ તમારે એઝ એને કન્સિડર કરવાનું. અહીંયા 2Al કરી દેજો, 2AlOH 4 times બરાબર. તો એક આ વસ્તુ પણ તમે જો નોટ કરજો. એ જ પ્રમાણે જે તમારો ઝિંકેટ હતો, ઝિંકેટનો, તો ઝિંકેટનો ફોર્મ્યુલા બીજું લખી દો અહીંયા ઓર કરીને, તો ZnO2 2 minus dot 2H2O. એ જ પ્રમાણે તમારો જે બેરીલેટ હતો, તો બેરીલેટનો ફોર્મ્યુલા પણ તમે લખી દો અહીંયા BeO2 2 minus dot 2H2O. કારણ કે આપણે વોટર મોલિક્યુલનો અહીંયા યુઝ કર્યો હતો, તો આ પણ શું થઈ ગયો તમારો? બેરીલેટનો જ ફોર્મ્યુલા બની ગયો. રાઈટ. ઓકે,
એ જ રીતે હું તમને કોમેન્ટ સેક્શનમાં અહીંયા કહું છું, તમે SNOની રિએક્શન કરાવો HCl જોડે, અને SNOની રિએક્શન કરાવો તમે OH માઇનસ જોડે, અને એની પ્રોડક્ટ શું બને છે કમેન્ટ સેક્શનની અંદર લખો. ઓકે, 10 સેકન્ડ આપું છું તમને HCl જોડે રિએક્શન કરવા માટે. HCl જોડે રિએક્શન કરો. SNOની અહીંયા હું તમને લખું સાઈડમાં, ટ્રાય કરો કમેન્ટ સેક્શનની અંદર. SNOની તમે રિએક્શન કરાવો, તમે એકવાર HCl જોડે કરાવી દો અને એકવાર તમારો OH માઇનસ જોડે કરાવો, અને એની પ્રોડક્ટનું નામ હું તમને કહી દઈશ. જસ્ટ તમે હાલ એની રિએક્શન કરો અને પ્રોડક્ટ બનાવો. ઓકે, આઈ હોપ કે તમે બનાવી હશે. ટ્રાય કરીએ આપણે કેવી રીતે થશે. તો જો જ્યારે તમે SNOની જેમ HCl જોડે રિએક્શન કરાવશો તો સિમ્પલી તમારી પ્રોડક્ટ બનશે SNCl2. માટે અહીંયા તમારો SNOએ કેવી રીતે કામ કર્યું, એઝ અ બેઝિક રીતે કામ કર્યું તમારું. હવે જ્યારે તમે એની OH માઇનસ જોડે રિએક્શન કરાવશો તો તમારી સિમ્પલી પ્રોડક્ટ બનશે SNOH4 ટાઈમ્સ, અને 12 બનશે તમારો 2 માઇનસ, 12 બનશે તમારો 2 માઇનસ. અને આનું નામ ખાસ ઇમ્પોર્ટન્ટ નોટ કરજો, એનું નામ છે સ્ટેનિટ. એનું નામ લખી દો, સ્ટેનિટ, સ્ટેનિટ, રાઈટ. અને આનો જે તમારો બીજો ફોર્મ્યુલા છે, બીજો ફોર્મ્યુલા પણ તમે લખી દો અહીંયા, SNO2 2- dot 2H2O, રાઈટ. ચલો, હવે અહીંયા તમારો સિમ્પલી SNOએ કેવી રીતે બિહેવ કર્યું, તો SNOએ એઝ અ એમ્ફોટેરિક ઓક્સાઇડે બિહેવ કર્યું. તો અહીંયા એનું નેચર કેવું હતું, તમારું એમ્ફોટેરિક બિહેવિયર હતું, રાઈટ. ચલો, કમેન્ટ સેક્શનની અંદર ફટાફટ તમે PBO, PBનું શું નામ છે તમારું, પ્લમ્બસ, રાઈટ. તો PBOની તમે HCl જોડે રિએક્શન કરાવો એકવાર, અને એકવાર તમે OH માઇનસ જોડે રિએક્શન કરાવો. ચલો, પ્રોડક્ટ બનાવો. 10 સેકન્ડ આપું છું તમને વિચારવા માટે, અને 10 સેકન્ડ આપું છું ટાઈપ કરવા માટે. PBO HCl જોડે રિએક્શન કરો, ખૂબ જ સિમ્પલ રિએક્શન છે. OH માઇનસ જોડે રિએક્શન કરાવો તો પણ સિમ્પલ છે. હવે તમને આટલી બધી રિએક્શન કરી, હવે તમને ખબર પડી જવી જોઈએ કે આપણી PBની OH માઇનસ જોડે રિએક્શન કરાવશું તો શું બનશે. નામ પણ લખી દો, એનું નામ હશે પ્લમ્બેટ. નામ પણ હવે તો તમને આવડી જ ગયું હશે, પ્લમ્બેટ એનું સિમ્પલ નામ થશે, રાઈટ. ઓકે, તો જેને ખબર નથી એમને હું અહીંયા તમને પ્રોડક્ટ બનાવીને બતાવું છું. તો જ્યારે તમે PBOની HCl જોડે રિએક્શન કરાવશો તો તમારું બનશે PBCl2 બનશે, અને જ્યારે તમે OH માઇનસ જોડે રિએક્શન કરાવશો ત્યારે બનશે તમારો PBOH4 ટાઈમ્સ 2 માઇનસ. અથવા એનું બીજું ફોર્મ્યુલા છે તમારું PBO2 2- dot 2H2O, અને આનું નામ હશે તમારું પ્લમ્બેટ. શું નામ હશે અહીંયા તમારું? પ્લમ્બેટ હશે, ક્લિયર. તો આના નામ તમારે ઇમ્પોર્ટન્ટ છે, નામ તમને પૂછી શકે છે, તો એક્ઝામની અંદર આ તમારો ઇમ્પોર્ટન્ટ ટોપિક બની શકે છે, ક્લિયર. આઈ હોપ કે તમને આ ટોપિકમાં ખબર પડી જશે. નેક્સ્ટ આપણે હું તમને એક ક્વેશ્ચનથી શરૂઆત કરીએ. ક્વેશ્ચન તમને આપું, તમે કોમેન્ટ સેક્શનની અંદર આન્સર આપજો, અને બધા એકબીજાનો આન્સર મેચ કરીને જોજો કે તમારો આન્સર કરેક્ટ છે કે નથી, રાઈટ. ઓકે, ચલો, સિમ્પલ હું તમને એક રિએક્શન આપું, રિએક્શન નથી આપતો, જસ્ટ તમને બે આયન્સ આપી દઉં. માની લો મારી જોડે તમારો O2 માઇનસ છે, OH માઇનસ છે, અને બીજું છે મારી જોડે H2O. તો આનો મારે ડિક્રીઝિંગ ઓર્ડર કરવાનો છે બેઝિસિટીનો. તો આ ક્વેશ્ચન તમારો કોપી એન્ડ પેસ્ટ પૂછાઈ શકે છે જી સેટમાં. તો ડિક્રીઝિંગ ઓર્ડર ઓફ બેઝિસિટી તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચલો, ફટાફટ કમેન્ટ સેક્શનની અંદર બોલાવો કે સૌથી વધુ બેઝિક કોણ હશે, એનાથી ઓછો બેઝિક કોણ હશે, અને એનાથી ઓછો બેઝિક કોણ હશે. કમેન્ટ સેક્શન 5 સેકન્ડ. ઓકે, આઈ હોપ કે તમે ટ્રાય કર્યો હશે. જેને નથી ખબર પડી ધ્યાનથી જોજો. તો જો અહીંયા તમારો ઓક્સિજન છે એના પર 2 નેગેટિવ ચાર્જ છે. આપણે જે ફર્સ્ટ કેમિકલ પિરિયોડિસિટી ચેપ્ટર ભણ્યા
બરાબર, એની અંદર આપણે સમજ્યું હતું કે જેટલું નેગેટિવ ચાર્જ વધુ હોય એટલી ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ હશે એના પર, અને જ્યારે ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ હશે તો બેઝિસિટી પણ વધુ હશે. તો સિમ્પલી અહીંયા ટુ નેગેટિવ ચાર્જ છે તો સૌથી વધુ બેઝિક આવશે કમ્પેર ટુ અહીંયા તમારા ઓ એચ માઇનસ ને કમ્પેર ટુ એચ ટુ ઓ. સો ધીસ વુડ બી યોર કરેક્ટ આન્સર. તો જેનો આ આન્સર કરેક્ટ છે તમારો, આ જેની કોમેન્ટ સેક્શનની અંદર આ આન્સર કર્યો તો એમનો આન્સર કરેક્ટ છે. ક્લિયર? રાઈટ. હવે આપણે થોડુંક બ્રોન્સ્ટેડ લુઇસ એસિડ બેઝ કોન્સેપ્ટ છે એની અંદર થોડોક તમારો કોન્સેપ્ટ છે. એસિડ કોને કહેવાય એ તો તમને ખબર છે, બેઝ કોને કહેવાય એ પણ ખબર છે, પણ એક નવી ટર્મ આવે છે તમારો, કોન્જ્યુગેટ એસિડ કોને કહેવાય, કોન્જ્યુગેટ બેઝ કોને કહેવાય, અને આ વસ્તુનો યુઝ આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર કરવાના છીએ. તો ટાઇટલ લગાવી દો, બ્રોન્સ્ટેડ એન્ડ લોરી કોન્સેપ્ટ. ટાઇટલ લગાવી દો, બ્રોન્સ્ટેડ એન્ડ લોરી કોન્સેપ્ટ. બ્રોન્સ્ટેડ, બ્રોન્સ્ટેડ એસિડ બેઝ કોન્સેપ્ટ, એસિડ બેઝ કોન્સેપ્ટ. તો જુઓ, આપણે એક વસ્તુ કાલે સમજ્યા, હમણાં સ્ટાર્ટિંગમાં સમજ્યા હતા કે જે તમારો એસિડ બેઝ કોન્સેપ્ટ હતો એની અંદર જે તમારે આર્હેનિયસ સમજ્યા, તો આર્હેનિયસની લિમિટેશન શું હતી? તો આર્હેનિયસના મત પ્રમાણે તમે જે ઓનલી વોટરની અંદર જ કહી શકતા હતા કે એસિડ કોને કહેવાય અને બેઝ કોને કહેવાય. તો વોટરની અંદર જે એચ પ્લસ આપે એને એસિડ કહેતો હતો આર્હેનિયસ, અને જેની ઓ એચ માઇનસ પ્રેઝન્ટ થાય, ઓ એચ માઇનસ જ્યારે વોટરની અંદર આવે તો એને આપણે બેઝ કહેતા હતા. જ્યારે આપણો જે બ્રોન્સ્ટેડ છે એને થોડીક ડેફિનેશન અલગ આપી, તો અકોર્ડિંગ ટુ બ્રોન્સ્ટેડ એસિડનો મતલબ શું થાય કે જે એચ પ્લસને તમારો ડોનેટ કરે, તો એચ પ્લસ જે ડોનેટ કરે એને આપણે એસિડ કહેતા હતા, અને જે તમારો એચ પ્લસને એક્સેપ્ટ કરે તમારો એને આપણે બેઝ કહેતા હતા. તો એચ પ્લસ જે એક્સેપ્ટ કરે તમારો એને આપણે બેઝ કહેતા હતા. જે તમારી આર્હેનિયસની લિમિટેશન હતી કે ઓનલી એક્વાસ સિસ્ટમ માટે જ વેલિડ હતી, જ્યારે નોન એક્વાસ સિસ્ટમ કે ગેસિયસ સિસ્ટમ માટે એપ્લિકેબલ ન હતી. જ્યારે બ્રોન્સ્ટેડ જે તમારે એસિડ બેઝ કોન્સેપ્ટ છે એ તમારો એપ્લિકેબલ ટુ, અહીંયા લખી દો, એપ્લિકેબલ ટુ ગેસિયસ સિસ્ટમ, એપ્લિકેબલ ટુ ગેસિયસ સિસ્ટમ મતલબ તમારી ગેસિયસ સિસ્ટમ માટે પણ એપ્લિકેબલ છે, ગેસિયસ સિસ્ટમ એઝ વેલ એઝ ફોર ધી નોન એક્વાસ સિસ્ટમ, એઝ વેલ એઝ, એઝ વેલ એઝ ફોર ધી નોન એક્વાસ સિસ્ટમ, ફોર ધી નોન એક્વાસ સિસ્ટમ મતલબ જે તમારી નોન એક્વાસ સિસ્ટમ છે એને પણ તમારો જે બ્રોન્સ્ટેડ કોન્સેપ્ટ હતો એ પણ તમારો એક્સપ્લેન કરી શકતો હતો. બરાબર? બટ આની પણ એક લિમિટેશન હતી, એના કારણે એક નવી થિયરી આવી જેને આપણે લુઇસ એસિડ બેઝ થિયરી કહીએ છીએ. બરાબર? તો કોઈ પણ થિયરી પરફેક્ટ નથી હોતી, આપણે એક એક થિયરીને સમજવાની, પછી એને લિમિટેશન સમજવાની, પછી એક નવી થિયરી સમજવાની. બરાબર? તો અહીંયા તમારી ઓવરઓલ અહીંયા શું વાત હતી કે લિમિટેશન શું હતી? તો ટાઇટલ લગાવી દો, લિમિટેશન, લિમિટેશન ઓફ લ્યુરી એસિડ બેઝ કોન્સેપ્ટ, લિમિટેશન, લિમિટેશન. તો લિમિટેશનની શું હતું કે એવા એસિડ નહોતા સમજાવી શકતા કે જે એચ પ્લસ પણ એક્સેપ્ટ નહોતા કરતા કે ડોનેટ પણ નહોતા કરતા. બરાબર છે? તો એવા તમારા એક્સેપ્ટ નહોતા કરી શકતા. ફોર એક્ઝામ્પલ માની લો તમારું બી એફ થ્રી પ્રેઝન્ટ છે. બરાબર? તો બી એફ થ્રી કેવો છે? તમારો એસિડિક ઇન નેચર છે. કેવો છે? એસિડિક ઇન નેચર છે. ના એ એચ પ્લસ એક્સેપ્ટ કરે છે. બરાબર? અહીંયા કોઈ પણ પ્રકારનો એચ પ્લસ પણ એક્સેપ્ટ નથી કરતો કે કોઈ ડોનેટ પણ નથી કરશો. ના બેઝ છે, ના તમારો એસિડ છે, સ્ટીલ ઇટ ઇઝ એસિડિક ઇન નેચર. તો આ વસ્તુ તમારી જે બ્રોન્સ્ટેડ છે એ એક્સપ્લેન નહોતો કરી શકતો. તો એ વસ્તુને સમજાવવા માટે તમારો લ્યુઇસ આવ્યો અને લ્યુઇસ એક નવી થિયરી આપી જેને આપણે લ્યુઇસ એસિડ બેઝ થિયરી કહેતા હોઈએ છીએ. બરાબર? તો લ્યુઇસ એસિડ બેઝ થિયરી સ્ટાર્ટ કરીને આપણે એક નાનકડો કોન્સેપ્ટ છે તમારો, કોન્જ્યુગેટ એસિડ, કોન્જ્યુગેટ બેઝ કોને કહેવાય, ક્યારે આપણે કોન્જ્યુગેટ એસિડ વધુ સ્ટેબલ હોય, ક્યારે કોન્જ્યુગેટ બેઝ વધુ સ્ટેબલ હોય અથવા વધુ બેઝિક ઇન નેચર હોય એ વસ્તુ આપણે સમજીએ. તો ન્યૂ ટાઇટલ લગાવી દો તમે, એસિડ બેઝ કોન્સેપ્ટ ઇન ટર્મ્સ ઓફ કોન્જ્યુગેટ એસિડ એન્ડ કોન્જ્યુગેટ બેઝ. રાઈટ? તો આપણે શરૂ કરીએ ને પહેલાં હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં. ફોર એક્ઝામ્પલ માની લો મારી જોડે એક એચ સી એલ પ્રેઝન્ટ છે. બરાબર? એચ સી એલની હું સિમ્પલ તમારી વોટર મોલિક્યુલ્સ જોડે રિએક્શન કરાવીશ તો મારી પ્રોડક્ટ શું બનશે? તો જ્યારે હું વોટર મોલિક્યુલ જોડે રિએક્શન કરાવીશ તો મારી જોડે બનશે એચ થ્રી ઓ પ્લસ, અને એની સાથે મને મળશે સી એલ માઇનસ પ્રેઝન્ટ હશે. રાઈટ? તો અહીંયા સિમ્પલી શું થયું? તો અહીંયા જે મારો એચ સી એલ છે એ તો તમારો એચ પ્લસ અહીંયા ડોનેટ કરવાનું છે. તો અહીંયા લખી દો ડોનેટ્સ ધી એચ પ્લસ, ડોનેટ્સ ધી એચ પ્લસ. રાઈટ? અને આને શું કર્યું? તમારા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કર્યા. તો અહીંયા લખી દો એક્સેપ્ટ ધી ઇલેક્ટ્રોન, એક્સેપ્ટ ધી એચ પ્લસ, એક્સેપ્ટ ધી એચ પ્લસ, અને ઇલેક્ટ્રોન આને ડોનેટ કરે. અને લખી દો ડોનેટ્સ ધી ઇલેક્ટ્રોન, ડોનેટ્સ ધી ઇલેક્ટ્રોન. રાઈટ? તો અને જો એચ પ્લસ એક્સેપ્ટ કરે દેટ મીન આ શું થઈ ગયું? તમારું બેઝ થઈ ગયું. રાઈટ? તો અહીંયા તમારે ઓવરઓલ સમજવાનું શું છે? તો એસિડમાંથી જે તમારું બન્યું, તો એસિડમાંથી શું બન્યું તમારું?
તો એસિડમાંથી શું બન્યું તમારે અહીંયા? આ પ્રમાણે એસિડમાંથી બન્યું તમારો સીએલ, અને વોટરમાંથી બન્યું તમારો એચ થ્રીઓ પ્લસ. તો વોટર તમારું શું હતો? બેઝ. તો હવે જે તમારો આવશે એને કહેવાશે તમારો કોન્જ્યુગેટ એસિડ. બેઝમાંથી જે બને એને કહેવાય કોન્જ્યુગેટેડ, જસ્ટ વેટ, કોન્જ્યુગેટેડ એસિડ, કોન્જ્યુગેટેડ એસિડ. અને જે તમારો એસિડમાંથી બન્યો એને કહેવાશે તમારો કોન્જ્યુગેટ, કોન્જ્યુગેટ બેઝ. શું કહેવાશે? કોન્જ્યુગેટ બેઝ. તો જો ઓવરઓલ મારે સમરીમાં સમજવું હોય તો શું સમજી શકું? તો જે એસિડ હશે એસિડમાંથી જે બનશે એને હું કહીશ કોન્જ્યુગેટ બેઝ, અને જે બેઝ હશે એમાંથી બનશે એને હું કહીશ કોન્જ્યુગેટ એસિડ. રાઈટ, ક્લિયર? તો જો એસિડનું નેચર હોય, જ્યારે તમારો એસિડિક હોય, જ્યારે તમારો કોન્જ્યુગેટ બેઝ હશે એનું નેચર કેવું હશે? તમારું બેઝિક ઇન નેચર હશે. રાઈટ, અહીંયા જે તમારો સીએલ માઇનસ છે તમારો કોઈ એચ પ્લસ હશે એને શું કરશે? એક્સેપ્ટ કરવાનું ટ્રાય કરશે. મતલબ શું થશે? તમારું સીએલ માઇનસ એઝ અ બેઝ કામ કરશે. તો એ પ્યોર બેઝ નથી, એટલે આપણે એને કહીએ છીએ કોન્જ્યુગેટ બેઝ. ક્લિયર? તો હવે આપણે એસિડિટી આપણે કમ્પેર કરીએ કે જ્યારે તમારો સ્ટ્રોંગ એસિડ હશે તો તમારો બેઝ કેવો હશે, અને જ્યારે તમારો બેઝ વીક હશે ત્યારે તમારો એસિડ એનો જે બનશે કોન્જ્યુગેટ એ કેવો હશે. રાઈટ, ચલો આપણે આ જ એક્ઝામ્પલની મદદથી હું તમને સમજાવું. તો અહીંયા જો સિમ્પલી તમારો જે એચ સી એલ દેખાય છે, એચ સી એલ કેવો છે? તમારો સ્ટ્રોંગ એસિડ છે, બરાબર. તો એમાંથી જે તમારો બન્યો અહીંયા તમારો સી એલ માઇનસ, એ કેવો છે અહીંયા તમારો? તો સી એલ માઇનસ એચ પ્લસને ઇઝીલી એક્સેપ્ટ નહીં કરી શકે, માટે અહીંયા તમારો કેવો થઈ ગયો? તમારો વીક થઈ ગયો. આ કેવો? વીક બેઝ થઈ ગયો. જ્યારે વોટર કેવો છે? તમારો બેઝિક છે. જ્યારે તમે એચ થ્રી ઓ પ્લસની વાત કરો તો એચ થ્રી ઓ પ્લસ કેવો છે? એસિડિક ઇન નેચર છે. અને વોટરની અંદર તમારો જે એચ થ્રી ઓ પ્લસ છે એ સ્ટ્રોંગ એસિડ તરીકે કામ કરે છે, બરાબર. તો ઓવરઓલ તમે વાત કરો તો તમારો જે વોટર વીક બેઝ હતો, અને એના એમાંથી જે બન્યો તમારો કેવો બન્યો? સ્ટ્રોંગ એસિડ બન્યો. તો ઓવરઓલ સમરીની જો હું વાત કરવા જાઉં તો સમરીમાંથી શું બનશે? તો જ્યારે તમારો સ્ટ્રોંગ એસિડ હશે, સ્ટ્રોંગ એસિડ હશે ત્યારે એનો જે કોન્જ્યુગેટ બેઝ હશે કેવો હશે? વીક હશે. તો વીક કોન્જ્યુગેટ, કોન્જ્યુગેટ બેઝ. અને જ્યારે તમારો બેઝ કેવો હશે? સ્ટ્રોંગ હશે. બેઝ સ્ટ્રોંગ હશે તમારો ત્યારે પણ તમારો જે કોન્જ્યુગેટ એસિડ હશે કેવો હશે? વીક હશે. તો વીક કોન્જ્યુગેટ એસિડ. જ્યારે તમારી જોડે સ્ટ્રોંગ વીક એસિડ હશે ત્યારે એમાંથી જે બનશે તમારો સ્ટ્રોંગ કોન્જ્યુગેટ બેઝ બનશે. અને જ્યારે તમે વીક બેઝ લેશો તો તમારા જે બનશે કેવો છે? તમારો સ્ટ્રોંગ કોન્જ્યુગેટ એસિડ. એક્ઝામ્પલથી પણ આપણે સમજીએ, કદાચ તમને ના ખબર પડી હોય, આ બધામાં કન્ફ્યુઝન થતું હોય, તો આપણે સિમ્પલ તમને એક્ઝામ્પલની મદદથી સમજાવું, બરાબર. તો સિમ્પલ એક્ઝામ્પલ સમજો. માની લો મારી જોડે HCl પ્રેઝન્ટ છે. HCl માંથી હું બનાવું છું વોટર મોલિક્યુલ જોડે રિએક્શન કરાવું. HCl માંથી હું વોટર મોલિક્યુલ જોડે રિએક્શન કરાવું અને અહીં બને છે મારું H3O+ બને, રાઈટ. અને એમાંથી બનાવું છું Cl-. સિમિલરલી હું તમને એક બીજું એસિડ લઈ લઉં. ફોર એક્ઝામ્પલ માની લો હું લઈ લઉં ફિનોલ લઈ લઉં. માની લો હું ફિનોલ લઈ લઉં તો અહીંયા ફિનોલનો pH આ પ્રમાણે હોય, pH હોય છે. એની જ્યારે હું વોટર મોલિક્યુલ જોડે રિએક્શન કરાવું તો ફોર એક્ઝામ્પલ આપણે ઉધારી લઈએ છીએ કે ફિનોલ પોતાનો એચ પ્લસ એને ડોનેટ કરી દે અને અહીંયા તમારું એચ થ્રી ઓ પ્લસ બનાવી દેશે, રાઈટ. એચ થ્રી ઓ પ્લસ બનાવી દેશે. હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ, આજે તમારો એચ સી એલ કેવો હતો? તમારો સ્ટ્રોંગ એસિડ હતું. અને એમાંથી જે તમારો કોન્જ્યુગેટ બેઝ બન્યો, આ કોન્જ્યુગેટ બેઝ કેવો થઈ ગયો? તમારો વીક થઈ ગયો. વીક કોન્જ્યુગેટ બેઝ થઈ ગયો, રાઈટ. હવે જો અહીંયા તમારો આ કેવો હતો? વીક. હવે જો આ તમારો જે છે તમારો પકડ આપ જો તમારો આ પણ એસિડ છે તમારો. જસ્ટ વેટ, લખતું નથી. ઓકે, આ પણ કેવો છે તમારો? વીક એસિડિક તમે કહી શકો, વીક એસિડિક કહી શકો. તો એમાંથી જે તમારો બનશે આ કોન્જ્યુગેટ બેઝ, એ કેવો છે તમારો? સ્ટ્રોંગ
સ્ટ્રોંગ બેઝ હશે. સ્ટ્રોંગ બેઝ ઇન ધી સેન્સ કે તમારો એટલો પણ સ્ટ્રોંગ નહીં હોય કે બીજા એચ પ્લસને ખેંચી લે, બટ આજે તમારો જે અનસ્ટેબલ હશે, તો અનસ્ટેબલ હોવાના કારણે શું કરશે, તો આ એચ પ્લસને પાછો પોતાની તરફ ખેંચવાનો ટ્રાય કરશે અને ફરીથી ફિનોલ બનાવવાનો ટ્રાય કરશે. તો ઓવરઓલ તમારો જે વીક એસિડ છે એમાંથી જે તમારો કોન્જ્યુગેટ બેઝ બનશે, અહીંયા તમારો કોન્જ્યુગેટ બેઝ બનશે, કેવો હશે, સ્ટ્રોંગ હશે. અને સ્ટ્રોંગ એસિડમાંથી જે તમારો કોન્જ્યુગેટ બેઝ બનશે એ તમારું વીક બની જશે, રાઈટ? તો જસ્ટ આ જ તમારો એક નાનકડો કોન્સેપ્ટ છે. ક્લિયર? રાઈટ. ચલો હવે આપણે એક ક્વેશ્ચન કરીએ. તો કેટલાક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે તો એની આપણે વસ્તુ ડિસ્કસ કરી લઈએ. મે બી પોસિબલ છે તમારો એ જ ક્વેશ્ચન કોપી એન્ડ પેસ્ટ આવી શકે. તો ટાઇટલ લગાવી દો, સ્ટ્રેન્થ ઓફ એસિડ એન્ડ બેઝિસ. ન્યૂ ટાઇટલ લગાવી દો, સ્ટ્રેન્થ